મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં આખરે 90 દિવસ બાદ જયસુખ પટેલ કોર્ટમાં સરેન્ડર થયા. કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો. પોલીસ કબજો લઈ રિમાન્ડ લેશે. હવે જોઈએ મોરબી તમારા પ્રતિનિધિ જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ. ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આરોપી જયસુખ પટેલને આખરે કોર્ટે જેલ હવાલે કરેલ છે. પોલીસ આગામી દિવસોમાં અરજી કરી કબજો મેળવી આરોપીને રિમાન્ડની માગણી કરશે. મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે મોટો વળાંક જોવા મળ્યો હતો. દુર્ઘટના સમયથી એટલે કે 90 દિવસથી જાહેરમાં ન દેખાયેલા અને ચાર્જશીટમાં ભાગેડું જાહેર કરાયેલા આરોપી જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે અને મોરબી પોલીસ આગામી દિવસોમાં તેમનો કબજો લઈને રિમાન્ડની માગણી કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. વધુ સુનાવણી આવતીકાલ માટે મુકર કરવામાં આવી છે. દરમિયાનમાં ચાર્જશીટ પૂર્વે જ ભાગેડું આરોપી જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે મુદત 1 ફેબ્રુઆરીની પડી હોય અને ચાર્જશીટ રજૂ થઈ હોય જેમાં જયસુખ પટેલને ભાગેડું આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. કાનૂન જવાબદાર મોરબી ના નગર દરવાજે જાય ફસી.